રાજકોટમાં આજે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓના ધરણા યોજાયા હતા. કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણા કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા વી વોન્ટ જસ્ટિસના નારા લગાવવામાં આવ્યા હતા. રાજકોટ સહિત દેશભરમાં આજે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજના દિવસે ધરણા કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જો આગામી દિવસોમાં પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કર્મચારીઓ દ્વારા દિલ્હી ખાતે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માયસેલ્ફ અશોક હિંડોજા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી એઆઈબીડીપીએ અને જોઈન્ટ ફોરમ ઓફ બીએસએનએલ યુનિયન એસોસિએશન. આજે અમારા જે ઓલ ઇન્ડિયાના બધા સર્ક્યુલર છે, સેન્ટ્રલ હેડક્વાર્ટરના આદેશ મુજબ આજે રાજકોટ લેવલે અને દેશભરમાં કાર્યક્રમ યોજાઈ ગયો. એ અંતર્ગત આજે જુબેલીબાગ ટેલિફોન એક્સચેન્જમાં અમારા ત્રણેય ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી જોઈન્ટ ફોરમના આદેશ અનુસાર જે બીએસએનએલના કર્મચારી અને રિટાયર્ડ કર્મચારીને અનજસ્ટિસ થયો છે એના માટે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે દરેક કર્મચારીઓને સેન્ટ્રલ ગવર્નર સ્ટેટ ગવર્મેન્ટ સાતમો પગાર પંચ મળી ગયું છે. બીએસએનએલના જીએમ સીજીએમને સાતમો પગાર પંચ મળ્યું છે, પણ બીએસએનએલના કર્મચારીઓને ગ્રુપ ડીના અને રિટાયર લોકોને આ પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી, એના અનુસંધાને અમારા ધરણા છે. બીજું, અમારી પબ્લિક લક્ષી માગણી પણ છે કે બીએસએનએલ સાથે વર્ષોથી આ અનજસ્ટિસ થાય છે. 4G સ્પેક્ટ્રમ બીએસએનએલને આજની તારીખે આપવામાં આવ્યું નથી, પ્રાઇવેટ કંપનીઓને 4G સ્પેક્ટ્રમ મળી ગયું છે, તો શા માટે બીએસએનએલ સાથે આવો અનજસ્ટિસ કરવામાં આવે છે? બીજું કે મેડિકલના બિલ્સનો ઘણો બધો પેમેન્ટ લેટ થાય છે, VRS આપી દેવામાં આવ્યું છે, પ્રાઇવેટને કામગીરી સોંપી દેવામાં આવી છે. આવા ઘણા બધા પ્રશ્નો માટે અમારી લડત ચાલુ છે. અમે દરેક લેવલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, સાંસદને આપ્યું છે, દિલ્હીમાં ધરણા કર્યા છે, અને આગામી મહિનામાં ઓગસ્ટ મહિનામાં અમારા દિલ્હીમાં ચલો દિલ્હી નામનો કાર્યક્રમ છે. જો આ કાર્યક્રમ અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો દિલ્હીમાં મોટો એક પ્રોગ્રામ અમે કરવાના છીએ.